ભૂતકાળમાં આપણા ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું, પાટીદાર સહિત તમામ સમાજનું એવું માનવું હતું કે આર્થિક રીતે પણ કેટલોક વર્ગ પછાત છે, આર્થિક રીતે એમની સક્ષમતા નથી, તો એમને પણ અનામતનો લાભ મળવો જોઈએ. અને આ માંગ માત્ર ગુજરાત કે એક સમાજ પૂરતી સીમિત નથી રહી, આખા દેશની અંદર તમામ લોકોનું એવું માનવું હતું કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અધિકાર મળવો જોઈએ. ભારત સરકારે 2019માં લોકસભામાં અને રાજ્યસભામાં સંવિધાન સંશોધન બિલ લાવ્યા, પૂર્ણ બહુમતીથી એ બિલ પાસ થયું અને ત્યાર પછી એની સંવિધાનિકતાને પડકારવામાં આવી સુપ્રીમ કોર્ટમાં. આજે સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એટલે કે એક પેનલે નિર્ણય આપ્યો છે કે સંવિધાનની અંદર જે સુધારો કરવામાં આવ્યો એ સંવિધાનિક છે, એ કાયદેસર છે, એ માન્ય રહેશે. તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને હું આવકારું.